गुड मॉर्निंग स्टूडेंट्स, क्लास 6 टू 8 गुजराती व्याकरण की बात करिए छे। तो बाळको आपणे जाणीए प्रश्नचिन्ह। तो प्रश्नचिन्ह ने લખવાની નિશાની આ રીતે લખાય છે। પ્રશ્નાર્થ વાક્ય જ્યારે તમને કે સવાલ પૂછાતો હોય ત્યારે વાક્યના અંતમાં આ નિશાનીનો ઉપયોગ થાય છે। એટલે જ્યારે તમને અત્યારે હું તમને પૂછું કે તમે ક્યારે શાળાએ આવશો, તો જે પ્રશ્ન છે જ્યારે આવશો શબ્દ બોલાય છે ત્યારે વધારે ભાર આપવામાં આવે છે, અને ત્યારે તમે સમજી શકો છો કે તમને કોઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે। તેવી જ રીતે જ્યારે વાક્ય લખો છો ત્યારે વાક્યના અંતે આ નિશાનીનો ઉપયોગ કરવામાં આવે છે। તો કેવું છે કે પ્રશ્નનો ભાવ સૂચવવા વાક્યના અંતે વપરાય છે કે લખાય છે। દાખલા તરીકે અકબરે શું કહ્યું, પ્રશ્ન પૂછાય છે ત્યારે આ નિશાની મૂકવામાં આવે છે। આને કહીશું આપણે પ્રશ્નચિહ્ન। ઓકે સ્ટુડન્ટ્સ, અવતરણ ચિહ્ન લખવાની આ રીતે વાક્યના શરૂઆતમાં અને વાક્યના અંતે આ રીતે તેની નિશાની છે। કોઈના બોલેલા શબ્દો અથવા વાક્ય દર્શાવવા આ ચિહ્ન વાપરવામાં આવે છે। ચોક્કસ કોઈ વ્યક્તિ દ્વારા બોલાયેલું વાક્ય દર્શાવવા આ નિશાની વાપરવામાં આવે છે। દાખલા તરીકે અકબરે કહ્યું હું તારી પરીક્ષા લઈશ। આ જે અકબર છે એને કહ્યું કે હું તારી પરીક્ષા લઈશ, ત્યારે જો આ વાક્ય આપણે બતાવવું હોય એના દ્વારા બોલાયેલું છે, અકબર દ્વારા બોલાયેલું વાક્ય છે તે દર્શાવવા આ રીતે વાક્યની શરૂઆતમાં અને વાક્યના અંતમાં આ રીતે નિશાની કરવામાં આવે છે। બીજું એક વાક્ય જોઈએ કે તેમણે પૂછ્યું, તમે ક્યારે જશો, એટલે અમુક કોઈ ચોક્કસ વ્યક્તિ દ્વારા કોઈ વાક્ય બોલાયેલું હોય જ્યારે આપણે લખીએ ત્યારે આ તેની નિશાની અવતરણ ચિહ્ન આ રીતે મૂકવામાં આવે છે। ઓકે સ્ટુડન્ટ્સ, તો તમારે જે પાઠ્યપુસ્તક જે છે તમારી પાસે ગુજરાતીનું તેની અંદરથી તમારે અવતરણ ચિહ્નવાળા અને એની પહેલાં આપણે જોયું તો પ્રશ્નચિહ્ન એવા તમારે 10-10 વાક્ય શોધીને તમારી નોટબુકમાં લખવાના રહેશે। ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ।